સંકલન આજે આપણે કાવ્ય 12 ભણીશું તેનું નામ છે તો જાણ અને તેના કવિ છે સુરેશ દલાલ અને સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત ઉર્મિગીત એટલે જેમાં લાગણીઓને વાચા આપવામાં આવે લાગણીઓની વાત કરવામાં આવે તેને કહેવાય ઉર્મિગીત કાવ્યના આપણે ઘણા બધા પ્રકારો જોયા છે એમાંથી સોનેટ લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે જે 14 પંક્તિ હોય અને સોનેટ કહેવામાં આવે છે પણ આ કાવ્ય ગોપીની લાગણીઓને વાચા આપે છે ઉર્મિગીત છે તો એવું ઉર્મિગીત આજે આપણે ભણીશું તો એ પહેલાં આપણે સુરેશ દલાલ વિશે માહિતી મેળવીએ સુરેશ દલાલ તેમનો જન્મ 11 ઓક્ટોબર 1932 અને અવસાન છે 10 ઓગસ્ટ 2012 સુરેશ દલાલનું પૂરું નામ છે સુરેશ પુરુષોત્તમદાસ દલાલ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો એકાંત તારીખનું ઘર નઝરુલાગી ઇટ્ટા કિટ્ટા ધીંગામસ્તી અલગ ચલામ ભીલ્લુ પગની હોળી એવા અલગ કાવ્ય સંગ્રહો આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે કાવ્યયન અને કાવ્ય વિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચયો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા હવે આ કાવ્ય જે છે તો જાણો એમાં આપણને સુરેશ દલાલ શું કહેવા માંગે છે તે જોઈશું કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો ગાગર ઉતારવાને બહાને કૃષ્ણ ઘેરી ગોપી કૃષ્ણનું નૈકેટ્ય જંઘે છે ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ જોઈ શકાય છે તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારનો આવો અવસર ફરી ક્યારે આવવાનો નથી આજે આ અમૂલક અવસર એડી ન જવા દેશો વાંસળી જમનાજી ગાયો જેવા સંદર્ભોથી કવિ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે હવે ગોપી અને કૃષ્ણ એ આપણને ખબર જ છે કે ગોપી જ્યારે રસ્તામાંથી જતી હોય ત્યારે કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવું ઘણું બધું આપણે સાંભળેલું છે કે સિરિયલમાં જોયેલું છે કૃષ્ણ અને ગોપીનો જે સંબંધ છે કે ગોપી જે કૃષ્ણ માટે ઢીલી થયેલી હોય છે એના વિશેની વાત આપણે ઘણી બધી સાંભળી છે તો એવું જ કાવ્ય છે બીજા બધી જે વાતો સાંભળી છે એમાં કૃષ્ણ ગોપીને પજવે છે ગોપીના રિસામણા મનામણા ઘણું બધું સાંભળવા મળે છે પણ આ કાવ્યમાં ગોપી દરેકે દરેક પ્રશ્ન કરે છે કૃષ્ણને અને પોતે જે રસ્તેથી જઈ રહી છે ગાગર એટલે કે ઘડો ઘડો માથે મૂકીને જે જઈ રહી છે એને ઉતારવાનું સામાન્ય રીતે આપણે જોયું છે કે પાણી ભરીને જ્યારે સ્ત્રી આવે ગામડામાં ત્યારે ઘણીવાર એના પતિ એ ગાગર ઉતારે છે તો એ શું કહે છે કૃષ્ણને કે તમે મારી ગાગર ઉતારો એક પતિ પ્રત્યેનો જે ભાવ લાગણી અને નિકટ કૃષ્ણ એની નિકટ આવે એવું એ ઈચ્છે છે એની માટે એ એમને કહે છે કે ગાગર ઉતારો મારી કે તો જ હું માનીશ કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો એના વિશેની વાત આપણને આ કાવ્યમાં કરી છે મારી ગાગર ઉતારો તો જાણો ગાગર એટલે કે ઘડો સાથે શબ્દાર્થ આપણે જોઈશું ગાગર એટલે કે ઘડો કે રાજ તમે ઉચક્યો તો પહાડને પહાડ એટલે શું થાય પર્વત પહાડ એટલે કે પર્વત જો શું કહે છે ઉતારો એટલે કે નીચે લાવો તો ગોપી કૃષ્ણ ને કહે છે કે તમે જો મારી ગાગર ઉતારો જે ઘડો છે એ ઉતારો તો હું માનું કે તમે પર્વત ઊંચક્યો હતો હું તો ઘરે ઘરે જઈને વખાણું વખાણું એટલે શું થાય કોઈની પ્રશંસા કરવી તે વખાણું એટલે કે પ્રશંસા કરવી એટલે કે પ્રશંસા કરવી વખાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને જો ગોપી શું કહે છે પહેલી પંક્તિમાં કે તમે હું જે પાણી લઈને આવી છું ઘડામાં એ ગાગર મારા માથેથી ઉતારશો તો જ હું માનીશ કે તમે ગોવર્ધન પર્વત એક એક વાક્યમાં પૂછાય એ કયા પર્વતને એમણે ટચની આંગળીથી ઉચક્યો હતો તો શું આવે ગોવર્ધન પર્વત તો શું કહે છે કે જો તમે મારી ગાગર નીચે મારા માથા ઉપરથી ઉતારશો
માનીશ કે તમે ગોવર્ધન પર્વતને પણ ઊંચક્યો હતો અને જો તમે ઉતારશો તો હું ઘરે ઘરે જઈને તમારી વખાણ એટલે કે તમારી પ્રશંસા કરીશ કે રાજ તમે પર્વતને ઊંચક્યો હતો ત્યારબાદ આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન વાંસળી એટલે શું થાય બંસરી બીજો શબ્દ વાંસળી એટલે કે બંસરી દી એટલે કે દિવસ કાઠિયાવાડી શબ્દ આપણે કહીએ ને આખો દી તો આખો દિવસ વાંસળી એટલે કે બંસરીને હાથમાં રમાડો કાન કાન આપણને ખબર છે કૃષ્ણ ભગવાનના બહુ બધા નામ હતા શ્યામ કાન કાનુડો તો એવી રીતે કાન કહે છે ને એમાં શા હોય જાજા વેતા વેતા એટલે શું થાય ડહપણ વેતા એટલે કે ડહપણ પણ થાય અને આવડત પણ થાય જો શું કહે છે કે તમે શું કરો છો આખો દિવસ હવે એ કહે છે કે કામ તમે આખો દિવસ શું કરો છો તો આખો દિવસ માત્ર તમે વાંસળી બગાડો છો અને એમાં કોઈ ડાપણ કર્યું કહેવાય નહીં એમાં બહુ મોટી કોઈ આવડત કહેવાય નહીં કારણ કે તમારે આખો દિવસ શું કામ કરવાનું હોય છે માત્ર ને માત્ર વાંસળી બગાડવાનું કાંટાળી કેડી પર ઘાઘર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા સ્મિત એટલે કે હાસ્ય દેવું કોઈની સામે હસવું તે કેડી એટલે શું થાય સાંકડો જે પગ રસ્તો હોય તે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકે અને શબ્દાર્થમાં પણ પૂછાય તો કેડી એટલે કે જે સાંકડો પગ રસ્તો છે તે સાંકડો પગ રસ્તો એને કહેવાય કેડી જો શું કહે છે કે જ્યારે અમે કાંટાળી કેડી ઉપર હવે કાનને તો કહી દીધું કે તમે વાંસળી જોગાડો છો એમાં કોઈ ડપણ કે એમાં આવડતું કોઈ કામ નથી પણ અમે શું કરીએ છીએ ગોપી એનું પણ કામ કહે છે કે અમે શું કરીએ છીએ તો કાંટાળો જે રસ્તો છે સાંકડો પગ રસ્તો છે એમાં અમે ઘાઘર લઈને અમે આવીએ છીએ અને આવતા જતા અમે સ્મિત એટલે કે હાસ્ય આપીએ છીએ હું તો વહેતી જમુનાને અહીં આણું આણું એટલે શું થાય લાવવું મારી ઘાઘર તો ઉતારો કે રાજ તમે ઊંચક્યો તો પહાડને શું કહે છે કે એ ઘાઘરમાં હું જમુનાના પાણી લઈને આવું છું એટલે કહું છું તમને કે મારી ઘાઘર એટલે કે મારા માથે જે ઘડો છે એને તમે ઉતારો તો માનીશ કે તમે ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો જો શું કહે છે કાને કે તમે માત્ર બંસરી બગાડો છો બીજું કાંઈ નથી કરતા પણ હું ગોપી અમે ગોપી શું કરીએ છીએ કે સાંકડા પગ રસ્તામાંથી કાંટાળો છે જે રસ્તો એમાં ગાગરમાં પાણી લઈને આવીએ છીએ અને જ્યારે પાણી લઈને આવીએ છીએ ત્યારે આવતા જતા અમે સ્મિત આપતા જઈએ છીએ હસતા જઈએ છીએ બધાની સામે અને જમુનાના પાણી નીર પાણી એટલે નીર થાય જળ થાય સમાનાથી શબ્દ નીર લઈને આવું છું એટલે ફરીથી શું કહે છે કે મારી ગાગરને ઉતારો ડચકારા દઈ દઈને ગાયો ચરાવી ડચકારા એટલે કે ગાયને ભેંસ બધા ચરાવવા માટે ડચીએ ડચકારા કરતો જે અવાજ હોય તેને કહેવાય ડચકારા ને છાંય મહી ખાઈ લેવો પોરો પોરો એટલે શું થાય થાક ખાવ પોરો ખાવો એટલે શું થાય થાક આરામ કરવો બીજા શબ્દોમાં કહીએ તો આરામ કરવો તે ચપટીમાં આવું કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો ચપટીમાં એટલે સહેલાઈથી જે કામ કરવું તે રૂઢી પ્રયોગમાં પૂછાય કે ચપટીમાં કામ કરી દેવું એટલે તો સહેલાઈથી કામ કરવું તે ફરી ફરી નહીં આવે આવું ટાણું ટાણું એટલે કે અવસર જે તક મળે છે તે વખત એટલે કે અવસર અને તક બંને શબ્દ થાય જો શું કહે છે કે તમે શું કરો છો ફરી જો ગોપી એની અને કૃષ્ણની સરખામણી કરે છે તો ફરી સરખામણી કરતા શું કહે છે કે તમે જ્યારે ગાયો ચરાવવા જાઓ છો ને ત્યારે તમે શું કરો છો ડચકારા માત્ર બોલાવો છો અને ગાયો ચરાવો છો અને એમાંય પછી જ્યાં છાંયો દેખાય વૃક્ષનો ત્યાં થાક ખાવા કે આરામ કરવા તમે બેસી જાઓ છો એ બીજું કંઈ કરતા નથી પણ અમે જો શું કહે છે ચપટીમાં શું કહે છે આવું તો કોઈ ગોકુળનો નાનો છોકરો હોય ને એ નાનો છોકરો ચપટી બગાડતા ગાયો ચરાવવાનું કામ તો કરી જ શકે છે તો અને કહે છે કે ફરી ફરીથી આવો અવસર કે આવી તક તમને મળશે નહીં કે જે આપણને નિકટ એને ગોપી શું ઈચ્છતી હોય છે કે કૃષ્ણની નિકટ આવે તો શું કહે છે કે આવો અવસર ગાગર ઉતારવાનો નિકટ આવવાનો અવસર ફરી ક્યારે મળશે નહીં આવો અવસર કે તક એટલે ગુમાવી જોઈએ નહીં એટલે શું કહે છે કે મારે
તમારી કાગળને તમે ઉતારો તો હું માનીશ કે તમે પહાડને ગોવર્ધન પર્વતને ઉંચક્યો હતો. જો આ આખા કાવ્યમાં આપણને સેના વિશેની વાત કરે છે કે ગોપી એ કૃષ્ણની નિકટ જવા ઈચ્છે છે, તો એ જ્યારે જઈ રહી હોય છે ત્યારે એની માથે પાણી ભરેલી ગાગર હોય છે. હવે એ એવું ઈચ્છે છે કે એ ગાગરને કોણ ઉતારે? કૃષ્ણ. જેમ સામાન્ય રીતે સ્ત્રીના માથે હોય તેનો પતિ કેવી રીતે ગાગર ઉતારે જ્યારે પાણી ભરીને આવે, તો એવું જ ઈચ્છે છે કે જે માથે ગાગર છે એ કૃષ્ણ એને ઉતારે. તો એના માટે એ કહે છે કે મારી ગાગર ઉતારશો ને તો હું સમજીશ કે તમે ગોવર્ધન પર્વતને પણ ઉંચક્યો હતો, અને હું વખાણ કરીશ ઘરે ઘરે જઈને કે ખરેખર તેમણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. પછી કામને કહે છે કે તમે શું કરો છો? આખો દિવસ વાંસળી વગાડો છો. અને અમે શું કરીએ છીએ? સાંકડો જે પગ રસ્તો છે કાંડાળો, એમાંથી પાણી લઈને આવીએ છીએ જમુનાના, અને બધાને સ્મિત દઈને આવે, સ્મિત દઈને બધાને હાસ્ય સાથે બધા સાથે વાતચીત કરીએ છીએ. અને ત્યારબાદ શું કહે છે? બીજું શું કરો છો? કે ગાયો ચરાવવા જાઓ છો, ડચકારા કરી કરે જે ડચ જેવો અવાજ આવે તે. તો આવું સહેલાઈ ભર્યું કામ તો ગોકુળનો નાનકડો છોકરો પણ કરી શકે. એટલે શું કહે છે કે ફરી આવો અવસર નહીં આવે, તમે મારી જે ગાગર છે મારી માટે એને ઉતારો. તો આ કાવ્યમાં ગોપી જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે નિકટ આવવાની વાત છે એ આપણને દર્શાવવામાં આવી છે. થેન્ક યુ.